नमस्ते विद्यार्थी मित्रों, आज ना धोरण 10 ना लेक्चर में आप सौનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચર માં આપણે સ્વાધ્યાય 5.2 નો પહેલો દાખલો ગણ્યો હતો। આજે આપણે બીજો દાખલો તરફ આગળ વધીએ તો કે અહીંયા જે આપણને વિકલ્પ આપેલા છે, વિકલ્પની આપણે ગણતરી કરવાની છે। સમાંતર શ્રેણી 10 7 4 નું જે સમાંતર શ્રેણી તમને આપેલી છે, 10 7 4 જે આપેલી છે એનું ત્રિશમુ પદ શોધવાનું છે। ए बराबर छे आपके पास कितना आपेला छे, आपके पास श्रेणी छे आ रीतनी छे 10 7 4, एमा ए इज इक्वल टू तुम्हारे पास कितना छे 10, बी इज इक्वल टू कितना थसे 7 - 10 - 3, અને n ત્રિશમુ પદ શોધવાનું છે એટલે n બરાબર કેટલા આપેલા છે 30। સમાંતર શ્રેણીના n n પદનું સૂત્ર શું છે તો કે n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। ए कितना तुम्हारे पास 10, एन कितना 30, 30 माइनस 1 और डी कितना तो के माइनस 3। 10 प्लस 29 गुणिया माइनस 3, 10 प्लस शू थे 9, 3 27 बदी आवशे 2, 3 2 6 ने 2 कितना थशे 8, पण माइनस प्लस के माथे जशे माइनस એટલે શું થશે 10 माइनस 87। ओके 10 माइनस 87 करशो એટલે કેટલા આવશે माइनस 77 આવશે, તો તમારો આન્સર છે કોણ આવશે, સી આન્સર આવશે। ઓકે ત્યારબાદ આપણે વિકલ્પ નંબર 2 તરફ આગળ વધીએ તો કે શું આપેલું છે કે સમાંતર શ્રેણી આપેલી છે माइनस 3 माइनस 1 ના છેદમાં 2 2 એના એ કેટલાનું પદ શોધવાનું છે આપણે 11 નું પદ શોધવાનું છે। તો કે આપણને શ્રેણી અહીં શું આપેલું છે 3 माइनस 1 ના છેદમાં 2 અને 2 આ રીતની સમાંતર શ્રેણી આપણને આપેલી છે। આપણને ઓલરેડી આ બંને એમસીક્યુ માં એમ જ કહી દીધું છે કે આપેલ શ્રેણી કેવી છે, સમાંતર છે આપણે ચકાસવાની જરૂર છે નહીં। તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે માઇનસ 3, b ઇઝ ઇક્વલ ટુ કેટલા છે માઇનસ 1 ના છેદમાં 2 માઇનસ 3, માઇનસ 1 ના છેદમાં 2 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ। ઓકે 3 માંથી આપણે અડધો કાઢી નાખીએ એટલે કેટલા વધશે 2.5 વધશે એટલે કેટલા આવશે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2। ઓકે હવે જોઈએ d મળી ગયો અને n આપણને કેટલા આપેલા છે 11। સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર શું છે તો કે an an is equal to a plus n minus 1 into d। a is equal to કેટલા મૂકવાના છે માઇનસ 3, આપણે કેટલા કરવાના છે એ 11 माइनस 3 प्लस एन के अपनी पास 11 माइनस 1 और डी के अपने 2 पूर्णांक 1 ना छेदमां 2 माइनस 3 प्लस शू आवशे 11 माथी 1 जशे एटले केटला वधशे 10, 10 गुणिया अहींया छे आपणे जे मिश्र छे एने अपूर्णांकमां फेरवी नाखीए 2 2 4 ने 1 केटला थशे 5, 5 ना छेदमां केटला आवशे 2 एटले अहींया शू थशे छेद उठशे माइनस 3 प्लस कितना આવશે 5, 5 माइनस सॉरी 5 गुणिया 5 એટલે કેટલા આવશે 25, 25 माइनस 3 એટલે કેટલા આવશે 22। એટલે કે અહીંયા છે તમારો જે એમસીક્યુ આપેલો હતો એમાં આન્સર કેટલો આવે છે 22 આવે છે, તો તમારો રાઈટ એમસીક્યુ કયો તો વિકલ્પ કયો થશે બી ઓપ્શન આપેલો છે થશે। અહીંયા છે તમારો સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર જે 2 હતો અહીંયા કમ્પ્લીટ થાય છે। विद्यार्थी मित्रों हमें स्वाध्याय 5.2 ना प्रश्न नंबर 3 तरफ आगे बढ़िए कि नीचे की समांतर श्रेणी में खाली खाना पर पद शोधवाना है, એટલે કે આપણને અહીંયા સમાંતર શ્રેણીના અમુક પદ આપેલા છે, એ પદની મદદથી આપણે બાકીના પદ છે એ મેળવવાના છે। જેમ કે અહીંયા જુઓ પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને છે 2 અને પછી ખાલી જગ્યા આપેલી છે ને 26, એટલે કે પહેલું પદ આપી દીધું છે, બીજું પદ મેળવવાનું છે, ત્રીજું પદ આપી દીધું છે, એની મદદથી આપણે બીજું પદ પહેલા અને ત્રીજા પદની મદદથી આપણે છે બીજું પદ મેળવવાનું છે। તો કે 2 અને 26 આ રીતના આપણને આપેલ છે, એટલે કે a is equal to આપણી પાસે કેટલા છે 2 છે અને a 3 is equal to કેટલા છે 26 છે। a 3 છે નું આપણે રીતના લખી શકું a plus 2d is equal to મારી પાસે કેટલા છે 26। હવે છે હું a ની કિંમત છે અને આપણે સમીકરણ નંબર 1 આપી દઉં, a ની કિંમત છે સમીકરણ નંબર 1 ની અંદર હું મૂકી છે એટલે મને d મળી જશે, એટલે હવે મારી પાસે a અને d બંને આવી જશે, પછી હું સમાંતર શ્રેણીનું મારે કોઈ પણ પદ મેળવવું
तो a इज इक्वल टू बेने बेने की किंमत समीकरण एक में मुक्त a इज इक्वल टू बे छे समीकरण ની અંદર મૂકો એટલે શું થશે 2 + 2d इज इक्वल टू કેટલા થશે 24 બે છે પ્લસ છે તો પહેલી બાજુ કેવા થઈ જશે માઇનસ 24 માઇનસ 2 કરો કેટલા આવશે 24 d इज इक्वल टू 24 ના છેદમાં કેટલા આવશે 2 તો d इज इक्वल टू કેટલા આવશે 12 તો a इज इक्वल टू આપણને 2 આપેલા છે ને d इज इक्वल टू આપણને શું આપેલા છે 12 આપેલા છે આપણે શું મેળવવાના છે a2 a2 इज इक्वल टू શું થાય a प्लस d a આપણી પાસે કેટલા છે 2 છે 2 प्लस કેટલા થશે 12 ટોટલ કેટલા થશે 14 એટલે કે જે ખાલી ખાના છે એની અંદર કિંમત શું આવશે 14 આવશે આમ ખાલી ખાનામાં સંખ્યા મૂકતા 14 ઓકે હવે ત્યારબાદ છે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને શું આપેલું છે પહેલું પદ નથી આપેલું બીજું પદ આપેલું છે ત્રીજું નથી આપેલું ને ચોથું પદ આપેલું છે એટલે કે આપણે પહેલું અને ત્રીજું પદ મેળવવાનું છે કોની મદદથી તો કે બીજા અને ચોથા પદની મદદથી તો કે અહીંયા શું આપેલું છે તો કે a2 is equal to કેટલા આપેલા છે 13 અને a4 is equal to કેટલા આપેલા છે 3 આની મદદથી આપણે બીજું સોરી પહેલું પદ અને ત્રીજું પદ મેળવવાનું છે બીજા પદને હું આ રીતના લખી શકીશ a plus d is equal to 13 આ સમીકરણ નંબર 1 આપી દીધું અહીં આપણે એને સૂત્રના કરતા બનાવીએ એટલે શું થશે 13 માઇનસ d a4 ને હું શું લખી શકું a plus 3d is equal to 3 અને સમીકરણ નંબર 2 આપી દીધો ઓકે બંને સમીકરણ આપણને મળી ગયા છે બંને સમીકરણનો ઉકેલ મેળવી આપણે a અને d ની કિંમત મેળવી લેશું તો કે અહીંયા જો હવે a is equal to 13 minus d ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 ની અંદર મૂકો જે a is equal to 13 minus d શું થશે એની જગ્યાએ તો કે 13 minus d plus 3d is equal to શું આવશે 3 13 છે અહીંયા પ્લસ છે સામેની બાજુ કેવો થઈ જશે માઇનસ 3d માંથી 1d છે એટલે કેટલા વધશે 2d વધશે 3 માઇનસ 13 2d is equal to પ્લસ માઇનસ કેવું થશે માઇનસ અને મોટા પદની નિશાળ 13 માંથી 3 જાય તો કેટલા વધે 10 પણ કેવા આવશે માઇનસ d is equal to માઇનસ 10 ના છેદમાં 2 તો કેટલા આવશે d is equal to માઇનસ 5 મળે છે અહીંયા છે આપણે d is equal to માઇનસ 5 મળ્યા એ કિંમત છે આપણે કેની અંદર મૂકીશું તો કે સમીકરણ નંબર 1 ની અંદર મૂકીએ d is equal to માઇનસ 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 ની અંદર મૂકો એટલે શું થશે તો કે a is equal a plus શું આવશે d છે એટલે માઇનસ 5 is equal to 13 a minus 5 is equal to 13 a is equal to 13 plus કેટલા આવશે 5 તો a is equal to કેટલા મળશે 5 ને 3 8 અને કેટલા આવશે 18 તો તમને પહેલું પદ છે a is equal to કેટલું મળે છે 18 મળે છે અને a મળ્યો અને આપણે આપણું પહેલું પદ પણ મળી ગયું હવે આપણે ત્રીજું પદ મેળવવાનું છે તો a3 is equal to શું થશે a plus 2d a કેટલા મળે આપણને 18 plus 2d 2 ગુણ્યા કેટલા આવશે માઇનસ 5 18 પ્લસ માઇનસ માઇનસ થશે 5 2 10 તો કેટલા મળશે 8 એટલે તમને છે તમારું ત્રીજું પદ શું મળે છે 8 મળે છે એટલે પહેલા ખાનાની અંદર કેટલા જવાબ આવશે 18 આવશે અહીંયા છે હું તમને કિંમત સાથે લખતી જાઉં છું અહીંયા 14 આવશે પછી પહેલા ખાનાની અંદર કેટલો આન્સર આવશે 18 આવશે અને બીજા ખાનાની અંદર કેટલો આવશે 8 આવશે તો હવે છે વિડિયોને પોઝ કરી અને તમે છે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 3 નો પહેલો અને બીજો જે દાખલો છે એ લખી લો હવે છે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ તો કે પ્રશ્ન નંબર 3 ની અંદર શું આપેલું છે 5 પછી
બે ખાના ખાલી છે અને પછી શું આપેલું છે ચોથું પદ એટલે કે પહેલું પદ અને ચોથું પદ આપણને આપેલું છે એના પરથી આપણે બીજું પદ અને ત્રીજું પદ મેળવવાનું છે a = કેટલા આપેલા છે 5 અને a4 = શું આપેલું છે 9 ગુણ્યા 1 ના છેદમાં 2 આપેલ છે અહીંયા છે તમને જે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે એને તમે પહેલા અપૂર્ણાંકમાં ફેરવીને પણ ડાયરેક્ટ લઈ શકો છો અથવા તો જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવી નાખશો તો પણ ચાલશે અત્યારે અહીંયા ફેરવી નાખીએ 9 2 18 ને કેટલા થશે 19 ના છેદમાં કેટલા આવશે 2 આવશે અહીંયા છે 10 આપણે લખી નાખેલું છે હવે જો અહીંયા a = 5 છે અને a4 છે તો એને તમે આમ લખી શકો a + td = આપણી પાસે કેટલા છે 9 ગુણ્યા 1 ના છેદમાં 2 અથવા તો 19 ના છેદમાં 2 પણ આપણને આપેલા છે તો આની અંદર આપણે a ની કિંમત મૂકી દઈએ એટલે આપણને કોની કિંમત મળી જશે d ની મળી જશે તો a = આપણે સમીકરણ નંબર 1 આપી દો a = 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા મૂકો જે 1 ની અંદર તો શું થશે 5 + 3d બરાબર શું આવશે 19 ના છેદમાં 2 5 + છે તો પહેલી બાજુ કેવા થઈ જશે માઇનસ થઈ જશે જો છેદ સરખા નથી એટલે અંશમાં સરવાળા બાદબાકી થઈ શકે નહીં તો તમારે છેદ સરખા કરવા માટે અહીંયા કેટલા વડે ગુણવા પડશે 2 વડે ગુણવા પડશે એટલે 19 માઇનસ 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે 10 થશે 3d બરાબર 19 માંથી 10 છે તો કેટલા વધે 9 ના છેદમાં 2 3 ગુણાકારમાં છે સામે ક્યાં જશે ભાગાકારમાં જશે કેટલા આવશે 3 3 ના છેદમાં કેટલા આવશે 2 એટલે d છે તમારો કેટલો મળશે 3 ના છેદમાં 2 મળે છે ઓકે d મળી ગયો છે હવે આપણે શું મેળવવાનું છે તો કે આપણી પાસે a પણ છે અને d = આપણને કેટલા મળી ગયા 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 અથવા તો 1 ગુણ્યા 1 ના છેદમાં 2 એટલે કે 2 બંને કિંમત કેવી છે સમાન જ છે હવે a ની a અને d ની કિંમત જો a2 માટે કરીએ તો a2 = શું થશે a + d a કેટલો છે તમારી પાસે 5 અને d કેટલો છે 3 ના છેદમાં 2 અહીંયા બંને છે આપણે ગુણવા પડશે છેદ સરખા કરવા માટે 5 2 કેટલા થશે 10 10 + 3 ના છેદમાં કેટલા આવશે 2 તો તમને જે તમારું બીજું પદ છે શું મળશે 10 ના છેદમાં 2 મળે છે a2 છે આપણને કેટલો મળ્યો 10 ના છેદમાં 2 હવે છે આપણે શું મેળવવાનું છે a3 મેળવવાનું છે તો a3 બરાબર શું આપણને મળશે અહીંયા છે તમને જે આ અપૂર્ણાંક છે એને તમે મિશ્રમાં પણ ફેરવી શકો છો મિશ્રમાં ફેરવો તો આપણને શું મળશે 2 6 12 અને 1 શેષ વધશે એટલે 6 ગુણ્યા 1 ના છેદમાં 2 આવશે હવે a3 મેળવવા માટે આપણે શું કરવું પડે a + 2d એ આપણી પાસે 5 છે 2 ગુણ્યા 3 ના છેદમાં કેટલા આવશે 2 2 2 કેન્સલ થશે 5 + 3 બરાબર કેટલા આવશે 8 આવશે તો તમારું જે ત્રીજું પદ છે એ તમને કેટલું મળે છે 8 મળે છે તો પહેલું પદ છે બીજું પદ તમને કેટલું મળ્યું 6 ગુણ્યા 1 ના છેદમાં 2 અને ત્રીજું પદ કેટલું મળ્યું 8 મળે છે હવે છે આપણે આ દાખલો છે પહેલા લખી લ્યો ત્યારબાદ છે આપણે ચોથો દાખલો ભણીએ હવે છે આપણે આપણો ચોથો દાખલો ભણીશું તો એની અંદર છે આપણને પહેલું પદ આપેલું છે બીજું પદ ત્રીજું પદ ચોથું પદ અને પાંચમું પદ મેળવવાનું છે અને આપણને કયું પદ આપેલું છે છઠ્ઠું પદ આપેલું છે એટલે કે પહેલા અને છઠ્ઠા પદની મદદથી આપણે બીજું ત્રીજું ચોથું અને પાંચમું ચાર પદ મેળવવાના છે તો આપણને a = કેટલા આપેલા છે તો કે a = -4 આપેલા છે અને a 6 = આપણને કેટલા આપેલા છે 6 આપેલા છે આ તમારું કેટલા નંબરનું પદ છે છઠ્ઠા નંબરનું પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું ઓકે તો a 6 છે એને આપણે શું લખી શકીએ a 6 = શું થશે a + 5d a is equal to okay a plus 5d is equal to શું થશે 6 આપણો આ સમીકરણ નંબર 1 છે તો a બરાબર -4 છે સમીકરણ નંબર કે ની અંદર મૂકશું આપણે 1 ની અંદર તો કે a બરાબર -4 સમીકરણ 1 માં મૂકતા a is equal to -4 સમીકરણ માં મૂકો જે એટલે શું આવશે -4 + 5d = 6 આગળ દાખલા કરીએ એની જેમ જ સેમ d ની કિંમત
माइनस चार प्लस ओके माइनस चार से पहली बाजू जैसे तो क्या थी जैसे प्लस थी जैसे तो d इज इक्वल टू पांच d इज इक्वल टू छ ने चार दस d इज इक्वल टू दस ना छेद में पांच तो d इज इक्वल टू कितना आवशे b आवशे અહીંયા છે તમારી n ની કિંમત આપણી પાસે આપેલી હતી માઈનસ ચાર આપેલા કેટલા આપેલા હતા માઈનસ ચાર અને d ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા છે આપણને બે મળ્યા છે હવે આની મદદથી આપણે શું મેળવવાનું છે બીજું પદ ત્રીજું પદ ચોથું પદ અને પાંચમું પદ કન્ટિન્યુ આપણે મેળવીએ પહેલા બીજું પદ મેળવીએ તો a2 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે a પ્લસ d a પ્લસ d a તમારી પાસે કેટલો છે માઈનસ ચાર અને d કેટલો છે બે तो कितना आवशे प्लस माइनस प्लस माइनस ने मोटा पद ने निशानी 4 માંથી 2 જાય તો કેટલા બે માઇનસ 2 હવે છે આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર કરી દઈએ એ રીતના કરવું હોય તો પણ થશે કે આપણી પાસે બીજું પદ છે તો ત્રીજું પદ મેળવવા આપણે શું કરવું પડે તો કે a3 બીજા પદ ની અંદર સામાન્ય તફાવત ઉમેરી દો બે રીતે થશે જો અહીંયા a3 આપણે આમ પણ લખી શકીએ a2 plus d અને બીજું શું લખી શકીએ a3 a plus 2d આ બંને માંથી તમે કોઈ પણ રીતે છે દાખલો ગણી શકો છો તમને જે યોગ્ય લાગે તે રીતે આપણે છે આ રીતે જઈએ કે a3 શું થશે a2 plus d a2 આપણી પાસે કેટલા છે માઇનસ 2 અને d આપણને કેટલા મળ્યા છે 2 બંને કેન્સલ થશે જવાબ શું આવશે 0 આવશે ત્યારબાદ આપણે a4 મેળવ્યું a4 શું થશે a3 plus d a3 આપણને કેટલા મળ્યા 0 અને d આપણી પાસે કેટલા છે 2 તો 0 plus 2 એટલે કેટલા થશે 2 a5 શું થશે તો કે a4 plus d a4 આપણને કેટલા મળ્યા 2 અને d આપણને કેટલા મળે છે 2 2 plus 2 એટલે કેટલા થશે 4 થશે એટલે આવી રીતે કન્ટિન્યુ તમારું બીજું પદ છે તમને માઇનસ 2 મળે છે ત્રીજું પદ 0 મળે છે ચોથું પદ છે 2 મળે છે અને પાંચમું પદ કેટલું મળે છે 4 મળે છે આપણે કિંમત આની અંદર મૂકી દઈએ તો કે માઇનસ 2 ત્યારબાદ ત્રીજું પદ આપણને 0 મળ્યો ચોથું પદ આપણને 2 મળ્યું અને પાંચમું પદ આપણને કેટલું મળે છે 4 મળે છે કન્ટિન્યુઅસલી આપણે આ કિંમત મૂકી દીધી ત્યારબાદ હવે આપણો પ્રશ્ન નંબર 3 નો છેલ્લો દાખલો જે છે પાંચમો એ ગણીએ પાંચમા દાખલાની અંદર તમને શું આપેલું છે પહેલું પદ નથી આપેલું બીજું પદ આપેલું છે ત્રીજું ચોથું ને પાંચમું પદ આપણે મેળવવાનું છે અને કેટલામું પદ આપેલું છે છઠ્ઠું પદ આપેલું છે એટલે કે બીજા અને છઠ્ઠા પદની મદદથી આપણે પહેલું ત્રીજું ચોથું અને પાંચમું પદ છે મેળવવાના છે ચોથો દાખલો લખી લો ત્યારબાદ છે આપણે પાંચમો દાખલો તરફ આગળ વધીએ પાંચમા દાખલાની અંદર a2 is equal to શું આપેલા છે 38 આપેલા છે અને a6 is equal to આપણને કેટલા આપેલા છે માઇનસ 22 આપેલા છે a2 is equal to 38 આપેલા છે અને a6 બરાબર કેટલા આપેલા છે માઇનસ 22 આપેલા છે આની મદદથી આપણે પહેલા a2 એટલે શું થશે a plus d is equal to કેટલા આપેલા છે 38 અને સમીકરણ નંબર 1 કહી દો આગળના દાખલાની અંદર કરતા તો એ રીતના આપણે એને સૂત્રના કરતા બનાવીશું ત્યારબાદ સમીકરણ નંબર 2 આપણે મેળવીએ a6 is equal to શું લખી શકીશ a plus 5d is equal to શું આપેલા છે માઇનસ 22 તો a is equal to છે 38 માઇનસ d જે આપણને મળ્યું છે એની કિંમત છે આપણે કેમાં મૂકીશું સમીકરણ નંબર 2 ની અંદર મૂકીશું a is equal to 38 માઇનસ d ને કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ નંબર 2 ની અંદર મૂકો શું થશે તો કે 38 માઇનસ d પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે માઇનસ 22 પ્લસ માઇનસ શું થશે માઇનસ અને મોટા પદની નિશાની 38 છે આ બાજુ પ્લસ છે પહેલી બાજુ માઇનસ કરી નાખું અને અહીંયા શું થશે 4d આવશે માઇનસ 22 માઇનસ શું થશે 38 થશે ઓકે 5 માંથી 1 ડીજે એટલે કેટલા આવશે 4d આવશે 4d ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો પ્લસ માઇનસ શું થાય માઇનસ અને મોટા પદની નિશાની 8 ને 2 10
વધી આવે 1 3 ને 2 5 ને કેટલા થશે 6 d is equal to minus 60 ના છેદમાં 4 ગુણાકારમાં છે સામે ક્યાં જશે ભાગાકારમાં ઓકે અહીંયા છે તમે છેદ ઉડાડો એટલે શું થશે 15 4 એટલે માઈનસ કેટલા મળશે 15 મળશે એટલે d ની કિંમત તમને મળી ગઈ કેટલી મળી માઈનસ 15 મળે છે d ની કિંમત માઈનસ 15 મળી છે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દો d is equal to minus 15 ને समीकरण एक में मुकता समीकरण एक ની અંદર મૂકો એટલે શું મળશે મને તો કે a plus કૌંસ માં minus 15 is equal to કેટલા મળશે 38 plus minus શું થશે minus minus 15 પહેલી બાજુ જશે તો કેવા થશે plus અને 38 plus કેટલા આવશે 15 આવશે a is equal to કેટલા થશે 5 5 10 10 ને 3 13 વધી આવે 1 3 ને 4 ને કેટલા થશે 5 તો a બરાબર તમને કેટલા મળે છે 53 મળે છે એટલે તમારું પહેલું પદ તમને અહીંયા છે શું મળી ગયું 53 મળી ગયું હવે છે આપણે આપણું બીજું પદ આપેલું છે ત્રીજું ચોથું અને પાંચમું પદ મેળવવાનું છે તો આગળની રીતે આપણે જે રીતના કરીએ એ રીતના આપણે કરીએ તો કે ત્રીજું પદ છે a3 = શું થશે તો કે a2 + b a2 આપણને કેટલા આપેલા છે 38 38 + d d આપણ પાસે કેટલો છે માઈનસ 15 તો 38 + માઈનસ માઈનસ 8 માંથી 5 જાય તો 3 3 માંથી 1 જાય તો 2 એટલે a3 આપણને કેટલા મળે છે 23 મળે છે એની કિંમત અહીં મૂકી દો તમને 23 મળ્યા ત્યારબાદ આપણે a4 મેળવવાના છે a4 બરાબર શું થશે a3 + d a3 કેટલા છે 23 23 + માઈનસ 15 તો 23 માઈનસ 15 23 માંથી 15 બાદ કરો કેટલા મળશે તો કે 13 માઈનસ 5 કરો એટલે કેટલા આવે 8 આવે એટલે 23 માઈનસ 15 કેટલા થશે 8 થશે એટલે તમારું ચોથું પદ છે તમને કેટલું મળશે 8 મળશે ત્યારબાદ આપણે આપણું પાંચમું પદ મેળવીએ પાંચમું પદ શું થશે a4 + b a4 મને કેટલો મળ્યો 8 + માઈનસ 15 8 + માઈનસ કેટલા થાય માઈનસ થશે + માઈનસ માઈનસ અને મોટા પદની નિશાની 15 - 8 કરો એટલે કેટલા આવે માઈનસ 7 આવે તો અહીંયા તમારું જે પાંચમું પદ છે તમને કેટલું મળે છે માઈનસ 7 મળે છે તો અહીંયા છે આપણે ત્રીજું પદ અને શું આપેલું હતું છઠ્ઠું પદ આપેલું હતું એના પરથી આપણે પહેલું ત્રીજું ચોથું અને પાંચમું પદ છે એ મેળવ્યું છે તમે આ રીતે પણ કરી શકો છો જે આ રીતના આપણે મૂળમાં કરી કે f5 = f4 + c એટલે કે આગળના પદમાં d સામાન્ય પદ ઉમેરી અથવા તો તમે કઈ રીતના કરી શકો છો કે a + 4d a + 3d એ રીતના પણ તમે પદ મેળવી શકો છો અહીંયા છે તમારો સ્વાધ્યાય 5.2 જે હતો એનો પ્રશ્ન નંબર 3 છે એ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ તો કે સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ છે 78 થાય ઓકે એટલે કે આપણે શોધવાનું છે કે 78 છે કેટલા નંબરનું પદ છે આપણને શ્રેણી છે શું આપેલું છે તો કે 3 8 13 18 આ રીતે આપણે સમાંતર શ્રેણી છે તો સૌપ્રથમ છે આપણે શું મેળવી લેશું a is equal to કેટલા આપેલા છે 3 અને d is equal to કેટલા થશે 8 - 3 = 5 થશે હવે છે કેટલામું પદ છે આપણે 78 છે એ મેળવવું છે તો આપણે ધારી લઈએ કે ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ શું છે 78 છે આપણે એવું ધારી લીધું કે n મું પદ શું છે 78 છે એટલે n = આપણે કેટલા ધારી લીધા 78 ધારી લીધા હવે આપણે શું કરવાનું છે તો કે n = વાળું સૂત્ર મૂકવાનું છે સમાંતર શ્રેણીના n માં પદ વાળું n = શું થશે a + n - 1 * d a કેટલા છે મારી પાસે 3 છે n કેટલા છે 78 છે + n - 1 d કેટલા છે મારી પાસે તો કે 5 છે 3 + છે તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે
n minus 1 into k. 5 છે એની અંદર ગુણી નાખો 5 ગુણ્યા n કેટલા થશે 5n માઈનસ કેટલા થશે 5 78 માઈનસ 5 કરો 8 માઈનસ 3 એટલે 5 કેટલા આવશે 75 આવશે is equal to 5n minus 5 minus 5 છે આ બાજુ કેવાથી જશે પ્લસ થઈ જશે કેટલા થશે 75 ને 5 80 is equal to કેટલા થશે 5n 5 છે ગુણાકારમાં સામે ક્યાં જશે ભાગાકારમાં જશે n 80 ડિવાઇડ બાય 5 કરશો એટલે કેટલા થશે 5 1 5 3 માં છે 5 6 30 તો n બરાબર તમને કેટલા મળે છે 16 મળે છે તો તમારું છે સમાંતર શ્રેણી તમને જે આપેલી હતી એનું 16 મુ પદ શું હશે 78 હશે સમાંતર શ્રેણીનું 16 મુ પદ 78 છે ઓકે ત્યારબાદ છે આપણે પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધવાની છે એટલે કે તમને અહીંયા કેટલા પદાંત સમાંતર શ્રેણી છે એટલે તમને જે અહીંયા કેટલા પદ છે તમારી સમાંતર શ્રેણીના એ મેળવવાના છે તો આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા કે લાસ્ટ પદ તમારું કેટલા નંબરનું પદ છે તમે મેળવી લો જે તમારું છેલ્લું પદ છે કેટલા નંબરનું પદ છે એ મેળવી લો એટલે તમને છે તમારી સમાંતર શ્રેણીની પદની સંખ્યા છે એ મળી જશે તો આપણને પહેલી સમાંતર શ્રેણી આપણને શું આપેલી છે 7 13 19 અને છેલ્લું પદ 205 આપેલું છે તો સૌપ્રથમ આપણે a અને d મેળવી લઈએ 13 માઈનસ 7 13 માઈનસ 7 કરશો એટલે કેટલા આવશે 6 આવશે ઓકે હવે છે આપણે લાસ્ટ પદ એટલે કે a કેટલા આપેલું છે 205 આપેલું છે એટલે આપણે એવું ધારી લઈએ કે કેટલા નંબરનું પદ છે n નંબરનું પદ છે એટલે શું થઈ જશે a થઈ જશે આપણે n વાળું સૂત્ર મૂકીએ a plus n minus 1 into d n છે તમારો કેટલું લીધું છે આપણે 205 એ લખી નાખો ધારો કે n નું પદ 205 છે એટલે શું થઈ જશે n મેળવવાનો રહેશે આપણે 205 is equal to કેટલા થશે a કેટલા આપેલા છે 7 plus n આપણને ખ્યાલ છે નહીં ને d કેટલા આપેલા છે 6 આપેલા છે 7 plus છે આ બાજુ કેવા થઈ જશે માઇનસ થઈ જશે is equal to 6n minus 6 6 plus છે આ બાજુ કેવા થઈ જશે માઇનસ થઈ જશે સોરી માઇનસ છે આ બાજુ કેવા થઈ જશે પ્લસ થઈ જશે માઇનસ પ્લસ માઇનસ એટલે કેટલા વધશે માઇનસ 1 વધશે 205 માઇનસ 1 એટલે કેટલા આવશે 204 આવશે 6n 6 ગુણાકારમાં સામે ક્યાં જશે ભાગાકારમાં ઓકે બંને છે ઉપર અને નીચે એટલે કે અંશમાં અને છેદમાં બે કી સંખ્યા છે અહીંયા 2 વડે ડિવાઈડ કરશો એટલે કેટલા આવશે 102 આવશે અહીંયા કેટલા આવશે 3 મેં તમને બે ની વિભાજતાની ચાવી તમને બધાને ખ્યાલ છે કે બે કી સંખ્યા હોય એટલે આપણે એને 2 વડે ડિવાઈડ અથવા તો શું કહેવાય ભાગાકાર કરી શકીએ છીએ કેવો નિશેષ જ્યારે 3 માટે પણ મેં તમને કીધેલું છે કે તમારી જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના આંકડાનો સરવાળો કરો અહીંયા જો સરવાળો કરો 2 ને કેટલા થાય 3 3 ને તમે 3 વડે નિશેષ ભાંગી શકો તેનો મતલબ શું થાય સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાંગી શકો છો અહીંયા જુઓ 102 ડિવાઈડ બાય 3 એવા 102 ભાગ્યા 3 કરો એટલે કેટલા થશે 3 3 9 એક શેષ વધશે અને પછી 3 4 12 એટલે કેટલા આવશે 34 અને એનો મતલબ એમ કે તમારું જે 205 છે કેટલા નંબરનું પદ છે 34 અને છેલ્લું છે એટલે તમારી સમાંતર શ્રેણીની અંદર ટોટલ કેટલા પદ આવેલા હશે તો કે 34 પદ છે આવેલા હશે ઓકે આપેલી સમાંતર શ્રેણીમાં આપેલી સમાંતર શ્રેણીમાં 34 પદ છે હવે છે આપણે આ જે રીતના આપણો પ્રશ્ન નંબર 5 નો જે બીજો દાખલો છે એ ગણીએ પ્રશ્ન નંબર 5 નો બીજો દાખલો આપણને શું આપેલો છે એની અંદર એક સમાંતર શ્રેણી આપેલી છે 18 15 પૂર્ણાંક 1 છેદમાં 2 13 અને છેલ્લું પદ આપણને શું આપેલું છે 47 આપેલું છે સેમ પ્રોસેસ આની અંદર જેવું આપણે કર્યું એવું જ એની અંદર કરીશું a = શું આપેલું છે 18
d is equal to શું થશે 15 ગુણ્યા 1 ના છેદમાં 2 માઈનસ 18 મિશ્ર સંખ્યા છે બાદબાકી કરવા માટે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી નાખો 15 2 30 ને કેટલા થશે 31 ના છેદમાં 2 માઈનસ 18 ઓકે હવે તમારે શું કરવું પડશે બાદબાકી કરવી પડશે બાદબાકી કરવા માટે તમારે છે છેદ સરખા કરવા જરૂરી છે એટલે 31 ના છેદમાં 2 છે માઈનસ 18 છે એટલે શું થશે તો કે 31 ના છેદમાં 2 માઈનસ 18 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 2 31 ના છેદમાં 2 માઈનસ 18 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે 8 2 16 18 2 કેટલા થાય 36 અને કેટલા આવશે 2 31 માઈનસ 36 ના છેદમાં 2 એટલે કેટલા આવશે 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 હોય એટલે શું થાય 2 ગુણ્યા 1 ના છેદમાં 2 આવશે તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો 5 ના છેદમાં 2 અથવા તો 2 ગુણ્યા 1 ના છેદમાં 2 લખી શકો છો એટલે આપણે d is equal to કેટલા મળ્યા તો કે 5 ગુણ્યા 2 અથવા તો 2 ગુણ્યા 1 ના છેદમાં 2 મળે છે ઓકે હવે તમારે શું મેળવવાનું થશે તો કે સંખ્યા એટલે કે માઈનસ 47 જે તમને આપેલું છે એ તમારો છે કેટલા નંબર ઓકે અહીંયા છે માઈનસ આવશે ને મોટા પદની નિશાન એટલે કેવું આવશે માઈનસ આવશે તમારો જે પદ છે એ કેટલા માઈનસ 47 છે કેટલા નંબરનું પદ છે એ આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ આપણે એ મેળવીએ ધારો કે માઈનસ 47 એ એનું પદ છે એટલે an is equal to શું થશે a plus n minus 1 into d minus 47 is equal to એની કિંમત કેટલી આપેલી છે 18 plus n minus 1 અને આ કેટલા આવ્યા છે આપણા minus 5 ના છેદમાં 2 minus 47 plus છે તો કેવા થઈ જશે minus હવે અહીંયા છે minus 5 ના છેદમાં 2n plus શું થશે 5 ના છેદમાં 2 માઇનસ પ્લસ માઇનસ અને મોટા પદની નિશાની 7 ને 7 14 ને 1 15 વધી આવી 1 4 ને 1 5 ને 1 6 કેટલા આવશે માઇનસ કેટલા આવશે 65 આવશે અહીંયા છે પ્લસ છે તો એ કેવાથી જશે માઇનસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 ના છેદમાં 1 હવે છે આપણાનો કેવું કરવું પડશે છેદ સરખા કરવા પડશે અહીંયા છે અને ગુણાકાર 2 કરવા પડશે માઇનસ 65 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 2 5 2 10 વધી આવી 1 6 2 12 ને કેટલા થશે 13 ના છેદમાં 2 માઈનસ 5 ના છેદમાં 2 બરાબર શું થશે માઈનસ 5 ના છેદમાં 2 n અહીંયા છે તમારો છેદ સરખા થઈ ગયા છે એટલે અંશમાં શું થશે સરવાળા બાદબાકી થઈ શકશે માઈનસ પ્લસ માઈનસ 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 મોટા પદની નિશાની અહીંયા શું આવશે 135 આવશે છેદમાં કેટલા આવશે 2 is equal to minus 5 ના છેદમાં 2 એ હવે છે નિશાની બંને સાઈડ માઈનસ છે એટલે પ્લસ થઈ જશે અને આ બંને 2 2 છે એ પણ કેન્સલ થશે તો હવે શું આવશે 135 બરાબર શું આવશે 5 એ 5 એ ગુણાકારમાં છે સામે ક્યાં જશે ભાગાકારમાં ઓકે 5 2 10 અને 5 7 35 તો તમારા છે બીજી જે સમાંતર શ્રેણી હતી આ વાળી એની અંદર કેટલા પદ છે ટોટલ 27 પદ છે તો કે આપેલી સમાંતર શ્રેણીમાં 27 પદ છે અહીંયા છે તમારો સ્વાધ્યાય જે 5.2 હતો એનો પ્રશ્ન નંબર 5 છે એ પૂરો થાય છે